પ્રભુ વાયુ રથ વાયુ વગેરે ચલાવો ત્યારથી આપણે હસ્તિનાપુરથી નીકળ્યા છીએ ત્યારથી મને અપશકન થઈ રહ્યા છે હા અર્જુનજી તમારી જેવા વીર પરાક્રમી યોદ્ધા મહારથી થઈ અને શુકન ને અપશુકન શું હોય નહીં નહીં પ્રભુ આ મિચ્છા વહેમ નથી તૂટી ગયા છે હાથ ગાંડિયો હાથ જલાતું નથી રથમાંથી ઉતરી લેશ જલાતું નથી મારા ચિત્તને સેન કાય ભળતું નથી હૃદય ભળતું જાય છે સપૂતનરો કરતા નથી ચિંતા કલો વિલાપ બનવા કાળ બન્યા કરે છે વખત આપો આપ અર્જુનજી ભલા પુરાનો શોક કરવો જોઈએ નહીં લાભ હાનિ અને નુકસાન તો વિધાતાના હાથમાં છે બહુ સર માટે ચાલો આપણે આગળ જઈએ કારણ કે જ્યારે અર્જુન આવીને મને પૂછશે કે મારો પુત્ર અભિમન્યુ ક્યાં ત્યારે હું એને શો જવાબ આપીશ આવો યુદ્ધ વિરામ મૃત્યુ પાછળ ખોટો શોક ના કરો અને મિથ્યા કલ્પના ના કરો જે થવાનું હતું તે બનવા કાળ બની ગયું મરાયો છે મરાયો છે નિર્વાણ કાળ ગૌરવ ન કરીને સમર્યો છે સ્વર્ગની વાટે અમર કીર્તિ ભરીને ભણાયો છે અભિમન્યુ નામ અમર કરીને હા પ્રભુ અત્યારે મારી નજરે હસ્તિનાપુર સાવ નીચે જણાય છે ત્યારથી આપણે તાલુકે દંતનો સહાર કરીને પાસા ફર્યા ત્યારથી મને અનેક અપશકન થઈ રહ્યા છે અરે મારા સ્વજનો કેમ ચિંતામાં જણાય છે નક્કી હસ્તિનાપુરમાં કોઈ ખેદજનક બનાવ બન્યો હોવો જોઈએ આ ધર્મરાય ભીમસેન શું થયું જલ્દી કહો હા બંધો તમે જ્યારે પાતાળમાં ગયા ત્યારે પાછળથી કૌરવો સાત કોઠા યુદ્ધ રેશ્યો તેમાં આપણો પુત્ર અભિમન્યુ વીર ગતિને પામ્યો છે અરે શું અભિમન્યુ વીર ગતિ પામ્યો છે અરે અરે તારા મૃત્યુ
માર્ગ ને ખુલ્લો કરી રહ્યો છે. ખોદી રહેલ છે પાપ ના ખાડા, બીજા થી ઝઘડતા જાઓ છો. આપ વિચારી દો, બીજા નહીં પણ પોતે પડતા જાઓ છો. આ ગુરુદેવ હું નહીં, તમે બધા અન્યની વાત વિચારનારા છો. અરે પાંડવો ને લાખા ગ્રહ માં બાળનાર અને જુગાર ની અંદર હેરવનાર, અમારી નજર સામે દ્રૌપદી ના શિર ખેંચનાર, અધર્મ નું યુદ્ધ આપી અભિમન્યુ જેવા અમૂત બાળક ને મારનાર છત્રપતિ, આપણું શું બની રહ્યો છે? ખોદી રહેલ છે પાપ ના ખાડા, બીજા થી ઝઘડતા જાઓ છો. આપ વિચારી દો, બીજા નહીં પણ પોતે પડતા જાઓ છો. મહારાજ મહારાજ મને બચાવો. જયદ્રથ તું કેમ આટલો બધો ગભરાઈ રહ્યો છે? હા મહારાજ, અભિમન્યુ ના મૃત્યુ થી અર્જુન ખૂબ જ દુખ્યો છે. આ શાન પેલા ને મારા શિષ્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છે. જો શિષ્ય સૂર્યાસ્ત થઈ જાય અને મારી શિષ્ય ન થાય તો જૂતા ભળી મરવાની પ્રતિજ્ઞા લીધી છે. એમ છે તો હું તને સાપને પાતાળ મોકલી દઉં છું. તારું રક્ષણ કરવા માટે તારી ફક્ત સાત યોદ્ધા મોકલું છું. સૂર્યાસ્ત થાય એટલે તું પાછો આવતો રહેજે. બસ પણ હજુ
મારો શત્રુ જયદ્રથ ક્યાંય કેમ ક્યાંય દેખાયો નહીં? અરે આ શું સૂર્યાસ્ત થવા આવ્યો, પણ હું જયદ્રથ ને મારી શક્યો નહીં. અરે મારા પુત્ર અભિમન્યુ નું વેર હું લઈ શક્યો નહીં. નમ્ર ભાવે પ્રાર્થના કરું પ્રભુ આપને બળી મરવાની આજ્ઞા આપો મને. વેર જગરાય હું લઈ શક્યો નહીં, આજ મારા પુત્ર નું વેર હું લઈ શક્યો નહીં. આ પ્રભુ મને બળી મરવાની આજ્ઞા આપો. કેમ કેમ અર્જુન? બસ બસ, મને બળી મરવાની આજ્ઞા આપો, મેં જયદ્રથ ને મારી શક્યો નહીં. અર્જુન ને જરૂર બળી મરતો અટકાવીશ, પરંતુ તું કોઈ પણ ભોગે એના હાથમાં એના ગાંડી અપાવ. હા બંધુ, અત્યારે તમે લો બળી મરો, પણ તમારા હથિયાર સાથે લઈ અને બળી મરો. કારણ કે અમને હથિયાર જોઈ અને ખોટું દુઃખ ન લાગ્યા કરે માટે તમે તમારા હથિયાર સાથે લઈ લો. બહુ સારું. હા અર્જુન, ચલો તારું ગાંડી જો હજી સૂર્યાસ્ત સામે છે અને તારો દુશ્મન પણ તારી સામે છે, માટે તારી પ્રતિજ્ઞા પૂરી કર. તૈયાર. પૂરો થાય છે.